साबरकांठा जिल्लाना हिम्मतनगर शहर में इंडियन रेस्कोर्ट सोसायटी साबरकांठा जिल्ला शाखा रेस्कोर्ट भवन एनएसई एक नु नामकरण अने पेथोलॉजी लेबोरेटरी नवीन वॉर्डरूम नु अने वहीवटी ऑफिस नु ओपनिंग गुजरात स्टेट ब्रांच अमदावाद इंडियन सोसायटी ना चेयरमैन अजय पटेल ना हस्ते करवामां आव्युं हतुं। इंडियन रेडक्रॉस सोसायटी द्वारा जरूरियात लोकोने सेवा मळी रहे ते माटे राज्यमां 33 जिल्लाओमां करवामां आवशे। तो साबरकांठा जिल्लाना हिम्मतनगर इंडियन रेडक्रॉस सोसायटी द्वारा जिल्ला शाखा रेडक्रॉस भवन एनएक्सी एकनुं नामकरण अने पेथोलॉजी लेबोरेटरी नवीन बोर्डरूम अने वहीवटी ऑफिसनुं राज्यना इंडियन रेडक्रॉस सोसायटीना चेरमेन અજયભાઈ પટેલની ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના પ્રમુખ અશ્વિન પટેલ સહિત હોદ્દેદારોએ નવી લેબોરેટરી બનાવી દર્દીઓની સેવાઓ પૂરી પાડવામાં આવશે। બ્લડ ડોનેશનમાં સારી કામગીરી કરનાર અને જીઈબીના કર્મચારીઓ ટ્રોફી આપીને સન્માન કરવામાં આવ્યા હતા। જોકે હિંમતનગર ઇન્ડિયન રેડક્રોસ બ્લડ બેંક જરૂરિયાત દર્દીઓને બ્લડની જરૂર હોય ત્યારે વિવિધ સંગઠનો દ્વારા રક્તદાન કરનારને સન્માનિત કરવામાં આવ્યા હતા। જે પ્રાઇવેટ સેક્ટરમાં સેવા મળે હવે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીમાં જરૂરિયાતમંદ લોકોને વ્યાજબી દર્દીઓને સેવા મળે તેના માટે સાબરકાંઠા જિલ્લામાં ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના ચેરમેન ડૉક્ટર ભૂપેન્દ્ર શાહ સહિત સભ્યોએ લેબોરેટરી અને બ્લડ બેંકની સગવડ વધારવામાં આવી છે। ઇન્ડિયન રેડક્રોસમાં સોસાયટીમાં યુઝ રેડક્રોસ જુનિયર રેડક્રોસ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ફર્સ્ટ અને ઓર્ગન ડોનેશન સેવાઓ શરૂ કરવાનો લઈને સભ્યોએ પ્રયત્ન કરવામાં આવી છે। જીલ રાવલ, જેએસટીવી, સાબરકાંઠા। ખાસ કરીને વાત કરવામાં આવે તો જે પ્રકારે આજથી રેડક્રોસનું નવી શરૂઆત થવા જઈ રહી છે, શું અમે આવી 33 જિલ્લામાં આજે કાર્ય આજે જે સાબરકાંઠા રેડક્રોસ સોસાયટીમાં ભૂપેન્દ્રભાઈ અને એમની ટીમે જે કામ કર્યું છે એવી અમે વ્યવસ્થા 33 જિલ્લામાં કરવાનું વિચારેલું છે। એમણે ખરેખર એક્સક્લુઝિવ અહીંયા જે બ્લડ બેંક અને જે વ્યવસ્થા ઊભી કરી છે એ એકદમ અભિનંદનને પાત્ર છે અને આજે જે એમણે એને વધારે એક્સક્લુઝિવ બનાવવા માટે સાબરકાંઠા આજે હિંમતનગર જે અત્યારે મિટિંગ હતી એમાં બધા નવા દાતાઓએ જાહેરાત કરી અને જે ખરેખર કોમ્પિટિશનમાં કોઈ બી પ્રાઇવેટ સેક્ટરમાં જે સર્વિસ મળે રેડક્રોસમાં મળી રહે અને જે પ્રાઇવેટ સેક્ટરમાં જુદી રીતે જોવાય છે અને આ માનવતાવાદી પ્રવૃત્તિમાં જરૂરિયાતમંદ લોકોને ખરેખર વ્યાજબી દરે આ સેવા મળી રહે એના માટે જે ભૂપેન્દ્રભાઈ સાહેબની ટીમે ડૉક્ટર સાહેબે અને એમને આઈએમએમાં જે અશ્વિનભાઈ છે એ બધાએ જે મહેનત કરીને આ નવી લેબોરેટરી બનાવી છે અને બ્લડ બેંકની જે સગવડતા વધારી છે એ બદલ અભિનંદનને પાત્ર છે અને ખરેખર સાબરકાંઠામાં એક નવી શરૂઆત થવા જઈ રહી છે અને એમાં યુથ રેડક્રોસ, જુનિયર રેડક્રોસ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને ફર્સ્ટ એડ અને ઓર્ગન ડોનેશન એની એક પ્રવૃત્તિ વધારે વેગ લે એના માટે ગુજરાત રેડક્રોસ અને સાબરકાંઠા રેડક્રોસ પ્રયત્ન કરશે અને લોકો સાથ સહકાર આપશે।